સ્પાની આડમાં ચાલતો હતો દેહ વ્યાપારનો ગોરખ ધંધો છ યુવતીઓને ઝડપી પાડવામાં આવી છે તપાસ દરમિયાન સ્પામાંથી છ યુવતીઓ મળી છે અમદાવાદ શહેરમાં સીઆઈડી ક્રાઇન દ્વારા અલગ અલગ હોટેલોમાં અને સ્પામાં તપાસ કરવામાં આવી હતી અને એમાં એક ચોંકાવનારી બાબત સામે એ આવી છે કે બરોબર ઇસ્કોન ચાર રસ્તા પાસે આવેલ શિવાલિક શિલ્પ કોમ્પ્લેક્સમાં પહેલાં માળે સ્પાની આડમાં દેહ વેપારનો ધંધો ચાલતો હતો આપ જોઈ રહ્યા છો કે આ માયરા લક્ઝુરિયસ સ્પા છે બુદ્ધિ લક્ઝુરિયસ સ્પા છે કે જે અહીંયા ગઈકાલે સીઆઈડી ક્રાઇમની ટીમ આવી હતી અને તપાસ કરી હતી જેમાં એ સામે આવ્યું હતું એક ડમી ગ્રાહકને મોકલવામાં આવ્યો હતો અને અહીંયા દેહ વેપારનો ધંધો ચાલી રહ્યો હતો જેમાં યુવતીઓ બહારથી લાવવામાં આવી હતી જેમને રૂપિયા પાંચસોથી સાતસો પ્રતિ ગ્રાહક આપવાનું કહેવામાં આવ્યું હતું આ મામલે સીઆઈડી ક્રાઇમ અમદાવાદ ઝોનમાં ફરિયાદ નોંધાઈ છે મોસિન સિરાજ મેમણ અને સોનુ દિલીપ નાગ આ બંને સંચાલકો હતા માયરા લક્ઝુરિયસ પાના એ બંને સામે ફરિયાદ નોંધાઈ છે અને આગળની તપાસ સીઆઈડી ક્રાઇમ દ્વારા હાથ ધરવામાં આવી છે માત્ર સ્પા નહીં પરંતુ એલસી હાઈવે સાથે સાથે વસ્ત્રાપુર સેટેલાઇટ યુનિવર્સિટી નવરંગપુરા વિસ્તારની કેટલીક એવી મોટી અને નામાંકિત હોટેલો હતી જ્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી જે પૈકી એક ફરિયાદ હાલ અધિકૃત રીતે નોંધવામાં આવી છે કે જે માયરા સ્પાના સંચાલકો સામે નોંધવામાં આવી છે કે જ્યાં છ જેટલી યુવતીઓ હતી કે જેઓ દેહ વેપાર કરતી હતી જે ગ્રાહકો સ્પા માટે આવતા હતા દેહ વેપાર ને ધંધો અહીંયા યુવતીઓ કરતી હતી એટલે કે કંઈક અલગ જ વેપલો અહીંયા ચાલી રહ્યો હતો જે મામલે હાલ સીઆઈડી ક્રાઇમે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે કેમેરા પર્સન અવનીશ તિવારી સાથે અર્પિત દરજી એમિતા અમદાવાદ